Thank you, Jeff. Good morning, મિત્રો. આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં પાઠ આપણે છે 15મો અખંડ ભારતના શિલ્પી, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી પીરિયડમાં. હવે એનાથી આગળ હવે પાઠ પૂછીએ તો અખંડ ભારતના શિલ્પી છે એમના લેખક છે રાઘવજી માધવ. તો મિત્રો આપણે જોયું હતું કે ચરિત્ર લેખ છે, બરાબર? ચરિત્ર લેખ કોને કહેવાય? તો ચરિત્ર લેખ કે જેમણે એમના લેખકનું પૂરું નામ છે રાઘવજી નાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે, તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. તેમના 26 કરતાં પણ વધુ પુસ્તકો પ્રગટ થયા છે. ઝાલર, અમરપર, પૂક, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાતી સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમણે પારિતોષિક પ્રાપ્ત થયા છે, એટલે એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવેલા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ સ્વર્ગ એમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વારી છે. હાલ તેઓ GCERT ગાંધીનગરમાં કાર્યરત છે. તો મિત્રો આપણે જોતા હતા પાઠ અખંડ ભારતના શિલ્પી. તો વલ્લભભાઈ પટેલના જીવનમાં બારડોલીનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શીર્ષ છોકું ગણાય છે. તો સમર્પિત જીવનની સિદ્ધિ એટલે એમના કાર્યકાળ દરમિયાન, જીવનના કાર્યકાળ દરમિયાન જે મહત્વનું ગણાય તે આ એક બારડોલી લડતનો સત્યાગ્રહ છે. બારડોલી લડત પૂર જોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોનો સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. જેમણે જેમણે ઉદ્ગાર સાંભળ્યો તેમણે તે ઉપાડી લીધો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની લડત, સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત પહેલા એકવાર ત્યાં ગાંધીજી પણ આવેલા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી તો પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને અહિંસાનો સરદારનો ડોઝ આપ્યો. વલ્લભભાઈને ગાંધીજીએ સરદારનું નિરોધ આપ્યો આપ્યો એટલે કે સરદાર છે એ સરદાર ઉપનામ તરીકે એમનું આપવામાં આવ્યું ગાંધીજી દ્વારા. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોક અભિયાનો સરદારનું માર્ગદર્શન કર્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાલ નડિયાદ તારીખ 31/10/1875 ના રોજ થયો.
भाव भाई मटे मदद
ભાવ સાચા ભાઈ તરીકેનો ઉદાહરણ અન્યને પ્રેમ પ્રગટ કર્યો પછી તો ઓલો ભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના પણ તેમણે મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં એક પ્યુન એટલે પટ્ટાવાળા આવી અને એક તાર આપી ગયો એટલે સિસ્ટમ હતી ટપાલ દ્વારા તાર વાંચીને કોઈ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ એ ખિસ્સામાં મૂકી દીધો વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ સારો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી લાગણીમાં વશ થયા વગર પોતે પોતાની જે સાચી ફરજ હતી એ કાર્ય કરવાનું ચાલુ રાખ્યું ત્યારબાદ આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું વૃક્ષ એટલે કઠોર કડક જેને કહેવામાં આવે સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી એટલે દેખાવથી બધાને એવો લાગતો પણ એ એમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું તેઓ ગમે તેને સાચે સાચું કહી દેતા ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કથા અને બચત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં ભલ ભલાને પણ કોઈ પણ સે શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભાળી દેતા ભલે તેમની વાણીનો જો મને જુસ્સો અને સચ્ચાઈનો ધક્કો રહેલો હતો તો એમની વાણી એકદમ સ્પષ્ટ હતી અને ચોખ્ખે ચોખ્ખું એ કહી દેતા ટકોરા મારીને તો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી કે સમાચાર પત્રિકા જેને કહેવામાં આવે અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપવા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મારવાનું ના પોસાય કાલે સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આજના સુધી ઘરને કામ મારી અને ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે છાવણી એટલે આપણે સરહદ ઉપર જે આપણા દેશના સૈનિકો કે જે રક્ષા કરે છે એવી રીતે ગમે ત્યાં રોકાવાનું થાય રહેવાનું થાય ગમે ત્યાં તે પડાવ રાખી દેવો પડે અને ત્યાં રહેવું પડે ગરીબ તમંગર બધા વર્ગ બધી કુમ એક રાખ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે એટલે બધા નાગ જાતને ભૂલીને બધી જાતિના લોકો એક થઈ અને ગરીબ હોય કે પૈસાદાર હોય આ બધા એક સાથે સંપ અને સહકારથી આપણે બધા આ સત્યાગ્રહનો વ્રત લડીશું તો જ આપણે કંઈક દેશને આગળ બચાવવા માટે સ્વતંત્રતા માટે પ્રયાણ કરી શકશું આપણા હાથેથી એક દમડી સરકારને આપી નથી દમડી એટલે પાઈ પૈસો પણ નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યો ન જીવ્યો થશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે તો આપણું જીવન જીવ્યો ન જીવ્યો થશે એ જીવવામાં કોઈ સાર રહેશે નહીં કેમ કારણ કે આખા તાલુકાને કર ભરવો પડશે કાયમી બોજામાં વધારાના કરવેરા ભરવા પડશે એટલે ખેડૂત પાયમાં થઈ જશે વલ્લભભાઈ વીર હતા એટલા વિનોદી હતા વીર પુરુષ હતા વીર જેને કહેવાય વીરતા જન્મમાં લોહીના ગુણમાં હતી એવી રીતે વિનોદી પણ હતા એટલે કે રમૂજી જેને
महादेव भाई की डायरी में विनोद ना घना प्रसंगों नोधाया छे। एक बार महादेव भाई ने क्या एक शब्द वाच्यो, शब्द हतो रचनात्मक गफलत, એટલે રચનાત્મક ગફલત એટલે કે જાણી જોઈને કરેલી ભૂલ। એમણે લવાઈ આવ્યું રચનાત્મક ગફલત તે વળી કેવી હોય, પણ સરદાર જેનું નામ બિરબલની છટાથી બોલ્યું છે ન સંધ્યા આજે તમે દાળ બનાવી હતી એવી કાચલી દાળ। આ એક વિરોધી ભાગ તરીકે ઓળખાય છે। હવે વલ્લભ ભાઈએ જેલની અંદર પણ બેઠી તેઓને જેલમાં પણ જવું પડ્યું હતું, શના માટે કે દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે કરી, અને એટલી મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી, એટલા માટે જેલમાં જવું પડ્યું હતું। ત્યારે એમની મુલાકાત કરી હતી, કોણે કરી હતી કે માધવભાઈ અને આચાર્ય કૃપલાણીજીએ। તો જેલ યાત્રા બેઠી હતી, ગાડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી હતી, એટલે અમને અંગ્રેજોએ રાસ ગામમાંથી પકડ્યા હતા। ત્યારબાદ એમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા। તો અમદાવાદમાં કઈ જેલ છે? સાબરમતી સેન્ટ્રલ જેલમાં। તો સાબરમતી નદીના નામથી જેલને પણ સાબરમતી જેલ રાખવામાં આવ્યું છે। તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી ટૂંકી હતી। જ્યારે સરદાર ભાઈને જેલમાં લઈ જવામાં આવ્યા સાબરમતી જેલમાં, ત્યારે ત્યાં રહેલા આપણા જે આંદોલનકારીઓ હતા એમણે જ્યારે સરદાર ભાઈને જોયા ત્યારે જોરદાર નારાઓ બોલ્યા હતા, એટલે દૂર દૂર સુધી સંભળાય એવી ગર્જનાઓ કરી હતી, આકાશ સુધી સંભળાય એવા નારા બોલાવ્યા હતા। આ સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન માધવભાઈની ડાયરીમાં મળે છે। તો માધવભાઈ ગાંધીજીના સચિવ હતા। ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા, તે વખતે થયેલી પ્રશ્નોતરીના થોડા અંશો જોઈએ। તો જ્યારે મુલાકાત કરી સરદારભાઈની જેલમાં મહાદેવભાઈએ અને કૃપલાણીજીએ, ત્યારે એમણે જે થોડા પ્રશ્નો પૂછ્યા છે એના શું જવાબ આપ્યા છે સરદારભાઈએ, તો આપણે જોઈએ। તમને કેવી રીતે રાખે છે? તમને ચોર લૂંટારાની જેમ મને રાખે છે। સુવાને માટે શું છે? એક કાળો કામળો છે અને એની ઉપર આવટી છે। ખોરાકનું શું છે? ખોરાકનો તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા અને દાળ આપે છે, સાંજે રોટલા અને શાક એમ આપે છે, ઘોડાને ખપે તેવું જોઈ છે એટલે કે પશુને આપે એવો ખોરાક અમને આપે છે। તો આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ જે જે મુશ્કેલીઓ વેઠી છે, યાતનાઓ વેઠવી પડી છે, તેની માત્ર એક નાની ઝલક જ છે। સાબરમતી જેલમાં જ્યાં સરદારે કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આ પાઠ આટલે પૂર્ણ કરીએ છીએ અને આગળ હવે